धोरण 11 चेप्टर नंबर 7 प्राणियों में रचनाकीय आयोजन। आपणे संयोजक पेशी की बात करता था, शिथिल सघन और विशिष्ट संयोजक पेशी एम त्रण प्रकार की संयोजक पेशीओ थी। मित्रों, विशिष्ट संयोजक पेशी में कास्थि, अस्थि और रुधिर समावेश थाय छे। आजे आपणे कास्थिनी चर्चा करवी छे, पण सर्वप्रथम आ बाबत तमे याद राखो के आपणा शरीरना नाजुक अवयवो अथवा अंगो ने एक आधार पूरो पाड़तो अने शरीर में एक आधारकीय माळखुं पूरो पाड़तो तंत्र आवेलुं छे, कंकाल तंत्र। हवे मित्रों, सामान्य रीते कंकाल तंत्र एटले आपणे एम समजीए छीए कि हाड़काथी बनतुं तंत्र, पण हकीकतमां कंकाल तंत्रनी अंदर बे प्रकारना अस्थिओ होय छे अथवा बे प्रकारनी रचनाओ होय छे। एक जे रचना छे कास्थि कहेवाय अने बीजी रचना छे अस्थि। मनुष्य सहित प्राणियों कंकाल तंत्र कास्थि और अस्थिओ बनेलो छे। तो सर्वप्रथम आपणे खबर होवी जोईए कि कास्थि और अस्थि वच्चे भेद शू छे। तो मित्रों, ए जाणी लो कि तमे आपणा जे कान छे एनुं बाह्यकर्ण पल्लव जुओ छो, तो आपणे कान ने थोड़ो भाग वाळी अने छोड़ी दईए तो ए पोतानी मूळ स्थितिने प्राप्त करी शके छे। एवी रीते आपणी नाकनो टोचनो भाग एने सहेज वाळी अने पछी छोड़ी दईए तो ए पण पोतानी मूळ स्थिति प्राप्त करी शके छे। आपणे करोड़स्तंभनो जे भाग छे, आपणो करोड़स्तंभ मणकाओथी बनेलो छे। मणका एटले एक प्रकारना पोला हाड़का। आ मणका वच्चे जे गादी जोवा मळे छे पण कास्थिनी बनेली छे। हाथ अने पगना अस्थिओ पर पण कास्थिनुं आवरण होय छे। तो आ बधी ज जग्याए रहेलुं जे कास्थि छे मित्रों, एने वाळी शकाय तेवुं नरम होय छे, स्थितिस्थापक होय छे, એ પોતાની મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી શકે તેવું હોય છે। એ તૂટી જતું નથી, બરડ હોતું નથી, પણ એની જગ્યાએ મિત્રો, જો આપણે અસ્થિની વાત કરીએ છીએ, જેમ કે આ હાથ પગના લાંબા હાડકા આ બધા અસ્થિઓ છે, એને આપણે વાળવાનો પ્રયત્ન કરીએ તો એ વળી શકતા નથી, સ્થિતિસ્થાપક નથી, તૂટી જાય તેવા બરડ હોય છે। તો ટૂંકમાં તમને કાસ્થિ અને અસ્થિ વિશેનો આછો ખ્યાલ મળ્યો। હવે આપણે કાસ્થિની રચના સમજવી છે। સર્વપ્રથમ તો આવા કાસ્થિ ક્યાં આવેલા છે મિત્રો, આપણે એના સ્થાનની વાત કરી લઈએ। સ્થાન, અત્યારે મેં તમને કહ્યું એમ, એક તો નાકનો ટોચનો ભાગ, નાકનો ટોચનો ભાગ કાસ્થિનો બનેલો છે। બીજા નંબરનો મુદ્દો મેં તમને બાહ્ય કર્ણ જોડાણ, બાહ્યકર્ણ જોડાણના સ્થાને। ત્રીજી વસ્તુ મેં તમને કહી કે કરોડસ્તંભની રચના કરતા અથવા રચના કરતી કશેરુકાઓ, આ પણ અસ્થિ છે, કશેરુકા પોતે હાડકા છે, અસ્થિ છે। કશેરુકાઓની વચ્ચે જે ગાદી આવેલી છે, વચ્ચે આવેલી ગાદી એ પણ કાસ્થિની બનેલી છે। એટલે આપણે એમ કહી શકીએ કે કરોડસ્તંભની રચના કરતી કશેરુકાઓની વચ્ચે પણ કાસ્થિ જોવા મળે છે। અને આ ઉપરાંત મેં તમને કહ્યું પગના અસ્થિઓને હાથના પગમાં અને હાથમાં પણ કાસ્થિ જોવા મળે છે। ચલો મિત્રો, ત્યાર પછી હવે આપણે કાસ્થિની રચના જોવી છે। તો હું બે શબ્દો લખીશ કે જો આપણે કાસ્થિ તરીકે ઓળખાતી વિશિષ્ટ સંયોજક પેશીનો અભ્યાસ કરવો છે તો એક તો એનું આધારક આવેલું હશે, આ પેશીની રચનામાં આધારક। આધારક એટલે શું મિત્રો? તો એમ પણ તમે કહી શકો આંતરકોષીય દ્રવ્ય। અને એક વધારાનો શબ્દ એ લખું છું કે આ આધારક અથવા જે આંતરકોષીય દ્રવ્ય હતું એ કયા દ્રવ્યનું બનેલું છે? ટૂંકો પ્રશ્ન, એ કોન્ડ્રિન નામના આંતરકોષીય દ્રવ્યનું બનેલું છે, કોન્ડ્રિન। હવે તમે વિચારો, આ તો આધારક થયું। મેં અગાઉ તમને એક શબ્દ કહ્યો હતો કે સંયોજક પેશીનો એક મહત્વનો ગુણધર્મ એ છે કે એનું જે આધારક કે આંતરકોષીય દ્રવ્ય હતું એ કોના દ્વારા ઉત્પન્ન થયું હોય? આ પેશીની રચના કરતા કોષો દ્વારા। અને એ જે કોષો હતા એને હું નામ આપું છું કાસ્થિકોષો, અથવા જો તમારે એને કાસ્થિકોષો ન કહેવા હોય તો તમે એને કોન્ડ્રોસાઇટ પણ કહી શકો, કોન્ડ્રોસાઇટ। અને એવું ન કહેવું હોય તો આપણે એને કોન્ડ્રોબ્લાસ્ટ પણ કહી શકીએ,
કોન્ડ્રોબ્લાસ્ટ. બસ આપણે બે રચનાઓને બતાવીએ અને ત્યાર પછી આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ તો મિત્રો, અહીંયા હું તમને એક આકૃતિમાં બતાવું છું. મેં કાસ્થી પેશી બતાવી છે, એનું સૌથી બહારનું જે આવરણ છે એને આપણે કાસ્થી પર્યાવરણ તરીકે ઓળખાવીએ છીએ. આ સૌથી બહારના આવરણને, સૌથી બહારનું જે આવરણ છે એને શું નામ આપીશું? કાસ્થી આવરણ કાં તો કાસ્થી પર્યાવરણ. ચલો બીજા નંબરના મુદ્દાની ચર્ચા કરવી છે તો આ એનું આધારક એટલે આંતરકોષીય દ્રવ્ય છે. જોકે મિત્રો તમને એ પણ કહી દઉં કે આ જે આધારક છે, આંતરકોષીય દ્રવ્ય છે, જેને આપણે ઓશીને નામ આપ્યું છે, સોરી ઓશીની કોન્ડ્રીન, કોન્ડ્રીન નામનું આંતરકોષીય દ્રવ્ય. હવે આ કોન્ડ્રીન નામનું જે આંતરકોષીય દ્રવ્ય છે એ કોના દ્વારા ઉત્પન્ન થયું છે? તો આ પેશીની રચના કરતા કોષો દ્વારા. એટલે ટૂંકમાં સ્વયંસ્ત્રવિત, સ્વયં એટલે આ કોષોએ જાતે એને નિર્માણ કરેલું છે એવું આ આંતરકોષીય દ્રવ્ય. હું અહીંયા શબ્દ સાઈડમાં લખી દઉં છું, આ છે કોન્ડ્રીન નામનું આધારક અથવા આંતરકોષીય દ્રવ્ય. જોકે એની લાક્ષણિકતાઓ પણ હું તમને સમજાવીશ. હવે આપણે આ કાસ્થી કોષોની વાત કરવી છે તો પહેલાં મિત્રો આ કાસ્થી કોષો છે ક્યાં? હું આ એક ગુહા પોલાણ બતાવું છું, કોષ ગુહા પણ કહેવાય એને. આ એક ગુહા, એવી રીતે આ બીજી કોષ ગુહા, જ્યાં કોષ આવેલા છે એવું પોલાણ કોષ ગુહા, આ ત્રીજી કોષ ગુહા. આ રીતે આપણે કોષ ગુહા બતાવી. આને કોષ ગુહા, કોષીય ગુહા કહેવાય, કોષીય ગુહા. અથવા એવું નથી કહેવું તો તમે કોષ સ્થાન કહી શકો, જ્યાં કોષ આવેલું છે એવું કોષ સ્થાન. સારું, હવે આ જે કોષીય ગુહા કે કોષ સ્થાન હતા એની અંદર તમે જોઈ શકો છો મિત્રો, હું આ પ્રકારની રચના બતાવું છું. મેં આ એક કાસ્થી કોષ બતાવ્યો છે અને આ બીજો બતાવ્યો, તો અહીંયા અત્યારે મેં બે બતાવ્યા છે, બે કાસ્થી કોષો બતાવ્યા. ધારો કે આની અંદર ચાર પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે. હું ચાર કાસ્થી કોષો બતાવું છું. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ કોષીય ગુહાઓમાં જે આ પેશીની રચના કરતા કોષો એટલે કાસ્થી કોષો હતા એ બેના સમૂહમાં હોઈ શકે, ચારના સમૂહમાં હોઈ શકે, આઠના સમૂહમાં હોઈ શકે, એકના સમૂહમાં પણ હોઈ શકે, ટૂંકમાં જુદી જુદી સંખ્યામાં હોઈ શકે. હું અહીંયા એક જ બતાવું છું. ટૂંકમાં આ જે રચનાઓ મેં બતાવી છે અંદર એ બધા કાસ્થી કોષો. કયા કોષો છે? આ કાસ્થી કોષો, અથવા એના માટે બીજો શબ્દ આપણે નામ આપ્યું છે કોન્ડ્રોબ્લાસ્ટ. આ બધા કોન્ડ્રોબ્લાસ્ટ છે. સૌથી મહત્વની બાબત આ પેશીમાં એ છે કે આ જે કાસ્થી કોષો હતા બેના સમૂહમાં, એકના સમૂહમાં, ચારના સમૂહમાં, આઠના સમૂહમાં પણ હોઈ શકે, આવા આ બધા જે કાસ્થી કોષો હતા, આપણે હું કોષસ્થાન બતાવી દઉં, એમાં એક નાનું કાસ્થી કોષ બતાવી દઉં છું. ઓકે, હવે તમે વિચારો કે આ જે કાસ્થી કોષો હતા એના દ્વારા જ ઉત્પન્ન થયેલું આ બધું આંતરકોષીય દ્રવ્ય આધારક છે. આ મહત્વનો પોઈન્ટ છે, યાદ રાખજો. ચલો હવે એની રચનાને સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો સર્વપ્રથમ હું આ એક શબ્દ લખીશ કે કાસ્થિમ, કાસ્થી તરીકે ઓળખાતી આ પેશીનું આંતરકોષીય દ્રવ્ય, કાસ્થીનું આંતરકોષીય દ્રવ્ય કઠણ હોય છે, થોડુંક કઠણ, સાથે સાથે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે એવું સ્થિતિસ્થાપક હોય છે, તેથી તો કાસ્થી વળી શકે છે, અને કોઈ પણ પ્રકારના દબાણને ઝીલવાની તાકાત ધરાવતું હોય, એટલે દબાણથી પ્રતિરોધ કરી શકે એવું, દબાણથી પ્રતિરોધી હોય છે. બીજા નંબરનો પોઈન્ટ તમને કહું કે આ પેશીની રચના કરતા જે કોષો હતા, આ પેશીના કોષો એટલે કોણ? કાસ્થી કોષો, એટલે જ કોણ? કોન્ડ્રોબ્લાસ્ટ અથવા કોન્ડ્રોસાઇટ. આ પેશીની રચના કરતા કોષો સ્વયંસ્ત્રવિત, પોતાની જાતે ઉત્પન્ન કરાયેલા પ્રવાહીમાં, સ્ત્રવિત સ્વયંસ્ત્રવિત આધારકમાં. સમજવા મિત્રો કે આ જે કોષો છે એણે જાતે ઉત્પન્ન કરેલું, એટલે સ્વયંસ્ત્રવિત જે આધારક હતો એમાં આવેલા છે આ કોષો. પણ ક્યાં આવેલા છે?
કોષ ગુહાઓમાં, એટલે આપણે બંધ નાની નાની ગુહાઓમાં બંધ સ્વરૂપિયા કોષો જોવા મળે છે. નાની ગુહાઓ જેને આપણે શું કહ્યું, કોષીય ગુહા અથવા કોષસ્થાન. તો આ પેશીના કોષો સ્વયંસ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં, નાની ગુહાઓ એટલે કોણ, કોષસ્થાન, કોષીય ગુહા જ્યાં કોષો આવેલા છે એવું પોલાણ, કોષ ગુહાઓમાં બંધ સ્વરૂપે છે, ખુલ્લા નથી, બંધ સ્વરૂપે હોય છે. જોઈ શકો છો આખી ગુહામાં આ કોષો બંધ છે. આ કોષો દ્વારા જ આંતરકોષીય દ્રવ્ય ઉત્પન્ન થયું છે. ટૂંકમાં આ પેશીને લખવું હોય તો આ રીતે લખી શકાય કે આ પેશીની રચનામાં એક તો કાસ્થિ કોષો આવેલા છે. આ કાસ્થિ કોષો પોતે આંતરકોષીય દ્રવ્ય ઉત્પન્ન કરે છે. એમના દ્વારા ઉત્પન્ન કરાયેલા આંતરકોષીય દ્રવ્યમાં કાસ્થિ કોષો ક્યાં આવેલા છે, કોષ ગુહાઓમાં અથવા કોષસ્થાનમાં સ્થાન પામેલા હોય છે. ચાલો મિત્રો ત્યાર પછીની વાત કરીએ છીએ. તો તમે જાણો છો કે પૃષ્ઠવંશીય પ્રાણીઓના, આપણે બધા આવી ગયા પૃષ્ઠવંશીમાં, માછલી, દેડકા, સાપ, મનુષ્ય, ઉંદર, આ બધા. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના ભ્રૂણમાં જોવા મળતા મોટા ભાગના કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં સામાં ફેરવાઈ જાય છે, અસ્થિમાં ફેરવાઈ જાય છે. એટલે અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. આનો અર્થ શું થાય યાદ રાખો કે મિત્રો, આ પૃષ્ઠવંશી પ્રાણીઓના જે ભ્રૂણ વિકાસ દરમિયાન તમે એ બાળકનું, એ ભ્રૂણનું કંકાલતંત્રનો અભ્યાસ કરો તો એના બધી જ રચનાઓ ફક્ત કાસ્થિ સ્વરૂપે હતી. અને એનું એક લેટેસ્ટ ઉદાહરણ આપું કે જ્યારે તાજું જન્મેલું બાળક એના કપાળના ભાગને આપણે દબાવીને જોઈએ તો એ પોચું હોય છે મિત્રો, પણ જ્યારે વ્યક્તિ પુખ્ત બની જાય છે ત્યારે ભાગ કઠણ થઈ જાય છે, પોચો રહેતો નથી. એનો મતલબ એ થયો કે ભ્રૂણની અંદર કંકાલતંત્રની રચના કરતાં બધા જ કાસ્થિઓ હતા, પણ જેમ જેમ એ બાળક પુખ્ત થતું ગયું, એ ભ્રૂણ પુખ્ત બને છે, તેમ તેમ એમાંના મોટા ભાગના કાસ્થિઓ અસ્થિમાં ફેરવાઈ જાય છે. એવા અસ્થિઓને આપણે કાસ્થિ જાત અસ્થિ પણ કહીશું. શું નામ આપી શકીએ, જેઓને જેની મૂળ જાત કાસ્થિ હતી અને પછી અસ્થિમાં ફેરવાયા છે એમને આપણે કાસ્થિ જાત અસ્થિ કહે છે. હા, કેટલીક રચનાઓ આજીવન કાસ્થિ સ્વરૂપે રહે છે, જેમ કે નાકનો ટોચનો ભાગ મેં કહ્યો તમને, કરોડસ્તંભની વચ્ચે કશેરુકાઓના વચ્ચે જે ગાદી રહેલી છે એની વાત કરી, કર્ણપલ્લવની વાત કરી, એવી કેટલીક રચનાઓ આજીવન કાસ્થિ સ્વરૂપે રહે છે. બાકી મોટા ભાગના કાસ્થિઓ સામાં ફેરવાઈ જાય છે, અસ્થિમાં ફેરવાઈ જાય છે. એક વધારાનો મુદ્દો કહી દઉં મિત્રો જેની આપણને જરૂરિયાત નથી. કાસ્થિ પેશીના મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે. કાચવત કાસ્થિ એટલે કાચ જેવી ચળકાટ મારતી કાસ્થિ, શ્વેતતંતુમય કાસ્થિ જેમાં શ્વેતતંતુઓનું પ્રમાણ વધુ હશે એવી કાસ્થિ, પીળી સ્થિતિ સ્થાપક કાસ્થિ એટલે ઇલાસ્ટિના બનેલા જે તંતુ હતા એમની સંખ્યા વધુ હશે એવી કાસ્થિ, અને કેલ્શિયમના ક્ષારો વધુ હશે એવી કેલ્શિયમયુક્ત કાસ્થિ. આમ ચાર પ્રકાર પડે, કાચવત કાસ્થિ, શ્વેતતંતુમય કાસ્થિ, પીળી સ્થિતિ સ્થાપક કાસ્થિ અને કેલ્શિયમયુક્ત કાસ્થિ અથવા ચૂનાયુક્ત કાસ્થિ, ચૂનામય કાસ્થિ એવું પણ આપણે કહી શકીએ. ચાલો મિત્રો બીજા નંબરના ટોપિક તરફ આપણે જઈએ છીએ. અસ્થિ માનવી સહિતના બધા જ પ્રાણીઓમાં મોટા ભાગે કંકાલતંત્રનો મોટો ભાગ કોના દ્વારા બનેલો હોય છે, અસ્થિઓથી બનેલો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ અસ્થિ પણ કંકાલ પેશી છે. આ અસ્થિની લાક્ષણિકતા શું છે તો મિત્રો, અસ્થિ તે ઘન હોય છે. ઘન પ્રવાહી સ્વરૂપે નહીં, અર્ધ પ્રવાહી સ્વરૂપે નહીં, પણ કેવું હોય છે, ઘન હોય છે. બરડ તૂટી જાય તેવું, જો વાળીએ તો એ બરડ તૂટી જાય તેવું. અને મિત્રો સ્થિતિસ્થાપક હોતું નથી, અસ્થિતિસ્થાપક હોય છે.
બીજો એક મહત્વનો મુદ્દો કે અસ્થિના આધારક એટલે કોણ? મેં કહ્યું હતું આંતરકોષીય દ્રવ્ય જે પણ અસ્થિકોષો આપે છે એની રચના કરતા કોષો દ્વારા જ ઉત્પન્ન થયું હશે, તો એનું જે આધારક હતું આંતરકોષીય દ્રવ્ય હતું મિત્રો, એ આંતરકોષીય દ્રવ્ય ત્યાં આપણે કાસ્થીમાં કોન્ડ્રીન કહેતા હતા, પણ અસ્થિના આધારક ઓસિન દ્રવ્યથી બનેલા છે, એટલે કોન્ડ્રીન નહીં ઓસિન દ્રવ્યનું બનેલું આધારક. તો ટૂંકમાં અસ્થિના આધારકમાં ઓસિન દ્રવ્ય તો હોય જ છે, જેમ ત્યાં કાસ્થીમાં કોન્ડ્રીન હતું, કોના દ્વારા ઉત્પન્ન થયું? કાસ્થિકોષો દ્વારા, એમ અસ્થિમાં અસ્થિના કોષો દ્વારા અસ્થિકોષો દ્વારા ઓસિન દ્રવ્ય ઉત્પન્ન થયું હશે, તો ઓસિન દ્રવ્ય તો હશે જ, પણ સાથે સાથે તેમાં એના આધારકની અંદર જુદા જુદા પ્રકારના એટલે વિભિન્ન પ્રકારના ક્ષારો પણ હશે, વિભિન્ન પ્રકારના ક્ષારો આવેલા હોય છે, ખાસ કરીને કેલ્શિયમનું પ્રમાણ ત્યાં વધુ હશે. મેં તમને કહ્યું કે અસ્થિ નામે ઓળખાતી આ જે પેશી હતી એટલે કે અસ્થિની રચના કરતા કોષોને આપણે શું કહીશું? અસ્થિકોષો અથવા ઓસ્ટિયોસાઇટ, અસ્થિકોષો અથવા ઓસ્ટિયોસાઇટ કહે છે. અને કાસ્થિની સાપેક્ષમાં અસ્થિની જે રચના છે એ જટિલ હોય છે, અસ્થિની રચના વધુ જટિલ હોય છે. કેવી જટિલ હોય છે હું આકૃતિમાં બતાવું છું મિત્રો, અસ્થિની રચના થોડી વધુ જટિલ હોય છે. હવે અસ્થિનું કાર્ય શું છે પહેલાં એ જોઈ લઈએ. તો જોજો, આ જે પેશી છે એ અસ્થિને મજબૂતાઈ આપે છે, તે શરીરની મુખ્ય પેશી છે જે શરીરમાં રચનાત્મક માળખું પૂરું પાડે છે. કેવી રીતે? તમે જોઈ શકો છો કે આપણા જે હૃદય, ફેફસા વગેરે છે એમની ફરતે પણ આપણું પાંસળીઓનું બનેલું પિંજરું આવેલું હોય છે. આપણી પૃષ્ઠબધ્ય બાજુએ કરોડસ્તંભ છે જે પીઠના સ્નાયુ વગેરેને જોડાણ પૂરું પાડે છે. હાથ પગના અસ્થિઓ જે છે એ સ્નાયુ પેશીને જોડાણ પૂરું પાડે છે, જેના કારણે આપણે હલન ચલન પ્રચલન કરી શકીએ છીએ. આપણી જો મગજ, આપણું જે મગજ છે ચેતાકોષોથી બનેલો સેન્સિટિવ ભાગ ખૂબ જ કોમળ મૃદુ છે, અને મગજની ફરતે જે આપણી મગજ પેટી, મસ્તક પેટી આવેલી છે એ પણ હાડકાની અસ્થિની બનેલી છે. ટૂંકમાં શરીરના નાજુક અંગોને રક્ષણ આપવાનું પણ એ કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ મિત્રો. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ તો અસ્થિ એ અત્યારે મેં કહ્યું એમ અસ્થિ કોમળ જે ભાગો હતા, કોમળ પેશીઓ હતી એમને, કોમળ પેશીઓ તથા અંગોને આધાર તો આપે જ છે, પણ સાથે સાથે આધાર અને રક્ષણ પૂરું પાડે છે, આધાર અને રક્ષણ પૂરું પાડે છે. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો અસ્થિકોષો કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. હું તમને આકૃતિમાં બતાવું છું કયા કોષ સ્થાનના અવકાશ, તો અસ્થિની રચના કરતા અસ્થિકોષો એ પણ જ્યાં અસ્થિકોષ ગોઠવાયેલા છે એવું સ્થાન એટલે કોષ સ્થાનોના અવકાશ એટલે એના પુલાણમાં આવેલા હોય છે. ખાસ કરીને આપણા જે પગ છે, પગના અસ્થિઓ મિત્રો, લાંબામાં લાંબું જે અસ્થિ છે એ ઉર્વસ્થિ છે, અને એ પગના જે અસ્થિઓ છે એમાં હજુ તમને કહું તો ઉભય નલાસ્થિની વાત કરીશું, ઉભયાસ્થિ અને નલાસ્થિ એવા જે ભાગ છે ટીબિયો ફિબ્યુલા, બરોબર મિત્રો, એવા જે અસ્થિઓ છે પગના અસ્થિઓ એ લાંબા અસ્થિઓ ભાર સહન કરવાનું કામ કરે, શરીરનું વજન સહન કરે છે, આપણે જ્યારે દોડતા હોઈએ વગેરે એ વખતે પણ બધો જે ભાર છે એ પગના અસ્થિ પર આવતો હોય છે. તો ટૂંકમાં પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. હવે જુઓ આપણે
બીજા મુદ્દાની ચર્ચા કરીએ. પહેલાં મેં તમને કહ્યું કે આપણે હલનચલન કરી શકીએ છીએ, કેમ? કારણ કે સ્નાયુઓ હાડકા સાથે જોડાયેલા હોય છે. એટલે એ મુદ્દો પણ લખી લઈશું કે અસ્થિ કંકાલ સ્નાયુઓ, સ્નાયુ પેશી જોઈશું. એટલે મિત્રો તમને ખબર પડશે આ કંકાલ સ્નાયુ એ સ્નાયુ પેશી છે, એ હાડકા સાથે જોડાય છે. એટલે એમ કહી શકાય અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા કરીને અથવા પરસ્પર ક્રિયા દ્વારા આપણામાં હલનચલન શક્ય બનાવે છે. એટલે આપણને હલનચલન પ્રદાન કરે છે. કોના કારણે હલનચલન પ્રદાન થાય છે? અસ્થિના કારણે. કેમ? કારણ કે આ કંકાલ સ્નાયુ કોની સાથે જોડાયેલા હોય છે? અસ્થિ સાથે જોડાયેલા હોય છે. એના કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ. કેટલાક અસ્થિઓ કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિરકોષોના ઉત્પાદન માટે જવાબદાર છે. બોન મેરો રુધિરકોષોના ઉત્પાદન માટે જવાબદાર છે. મિત્રો તમે જાણો છો કે આપણે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ એ ત્રણેય પ્રકારના કોષો, ભલે પ્રવાહી સંયોજક પેશી રુધિરના કોષો છે, પણ એની લાક્ષણિકતા એ છે કે આ જે કોષો છે એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? અસ્થિપેશીના કોષો દ્વારા. અસ્થિપેશીમાં અસ્થિમજ્જા નામે ઓળખાતી એક રચના છે. એ રચનામાંથી રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ જેવા કોષોનું વિભેદન થતું હોય છે. ટૂંકમાં રુધિરની રચના કરતા જે કોષો હતા એ પણ આ અસ્થિઓના અસ્થિમજ્જામાંથી ઉત્પન્ન થાય છે. હવે હું એક વાક્ય લખું છું અને ત્યાર પછી આને આપણે આકૃતિમાં સમજીએ છીએ. સસ્તનના, આ ટૂંકો પ્રશ્ન પૂછાય છે મિત્રો, સસ્તનના અસ્થિમાં સ્તંભ એટલે થાંભલા જેવી, દોરીને બતાવીશ, સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે. સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે જેને આપણે સંયુક્ત રીતે શું નામ આપીએ છીએ? હાવર્શિયન, હાવર્શિયન તંત્ર કહીશું. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. હાવર્શિયન તંત્ર કહે છે. દરેક હાવર્શિયન તંત્રમાં, એટલે દરેક થાંભલામાં, દરેક સ્તંભમાં, દરેક હાવર્શિયન તંત્રમાં અસ્થિદ્રવ્યના, એ પણ હું સમજાવું છું, અસ્થિદ્રવ્યના અનેક કેન્દ્રગામી, અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકારે ગોઠવાઈને સુરચના બનાવે છે. તો અક્ષીય કેન્દ્રવર્તી નલિકા, જેને આપણે કહેવું હોય તો હાવર્શિયન નલિકા રચે છે. ચાલો મિત્રો આકૃતિમાં જોઈએ. ફરી એકવાર મુદ્દાઓનું પુનરાવર્તન કરી લઈશું, પણ હવે તમે આકૃતિમાં એને સમજો. ચાલો મિત્રો, બુકની આકૃતિ કંઈક આવી છે. અસ્થિ નામે ઓળખાતી પેશીને આપણે બતાવીએ છીએ, એમાં આ પ્રકારની રચના બતાવી છે, તમે જોઈ શકો છો. આ એક હાવર્શિયન તંત્ર છે મિત્રો, એની સાથે બીજા પણ બતાવેલા હશે, તમે જોજો આ રીતે આખો ભાગ આમ હશે, આપણે આટલો જ ભાગ દોરીએ છીએ. આટલો જ ભાગ બતાવીએ છીએ, એ રીતે હું અહીં બતાવી દઉં. ચલો આખી રચના પણ બતાવી શકાય આ રીતે. આ પ્રકારની બધી રચનાઓ બતાવી છે મિત્રો.
છૂટી જવાય આવી આપણે રચનાઓ બતાવીએ છીએ. એને હું અલગથી પણ દોરી બતાવીશ, પણ બુકની રચના આ પ્રકારે બતાવી છે. એમાં તમે જુઓ તો આ ધારો કે અસ્થિકોષ છે, અસ્થિકોષ છે, જો કે એવા ઘણા બધા અસ્થિકોષો હશે, પણ આવી કંઈક રચનાઓ બતાવેલી છે આ પ્રકારની. આ શું છે એને પણ આપણે જોઈએ. ચાલો મિત્રો, આટલું બતાવેલું છે આ રીતે. હવે આપણે આ રીતે આકૃતિ દોરીશું, એકદમ બિલકુલ સરળ જ છે. આ રીતના આકૃતિ આપણે દોરી શકીએ. બાકીનું બધું જ તમે જોઈ શકો છો, એનું આંતરકોષીય દ્રવ્ય આધારક છે. હા, અહીં પણ હોઈ શકે, અંદર પણ હોઈ શકે. આંતરકોષીય દ્રવ્ય છે આધારક, જેને આપણે ઓસિન એવું નામ આપ્યું હતું, અને સાથે સાથે એના આંતરકોષીય દ્રવ્યમાં જુદા જુદા પ્રકારના ક્ષારો પણ હોય છે એવી આપણે વાત કરી હતી. પણ મિત્રો, આકૃતિમાં આ રચના શું છે? તમે એક બાબત વિચારો કે એક થાંભલા જેવી આમ સળંગ ઊભી રચના થઈ, બીજી, ત્રીજી, ચોથી, આવા અનેક સ્તંભો થયા, એને આપણે હાવર્સિયન તંત્ર કહ્યું. હવે આ હાવર્સિયન તંત્રમાં મારે હાવર્સિયન નલિકા કેવી રીતે, આ એક હાવર્સિયન નલિકા, બીજી હાવર્સિયન નલિકા, આ ત્રીજી હાવર્સિયન નલિકા, આ રીતે આપણે હાવર્સિયન નલિકાઓના મુદ્દાની પણ ચર્ચા કરી શકીએ. મિત્રો, આને મારે એક અલગ આકૃતિમાં બતાવવું છે, તો હું આ પ્રકારની રચનાને બતાવી શકું. તમે અહીંયા જોઈ શકો છો, આ પ્રકારની રચના હું દોરીશ. જેમ કે હું એક અસ્થિપેશીની રચના બતાવી રહ્યો છું, એમાંથી મારે એક જ હાવર્સિયન તંત્ર બતાવવું છે, તો એક હાવર્સિયન તંત્રમાં હું આ પ્રકારની એક પ્રોસેસ બતાવું છું. જરા ધ્યાન રાખજો, આ એક ડોટેડ લાઇન વર્તુળ બતાવી દીધું છે. હું આ પ્રકારનું અહીંયા બીજું નજીક વર્તુળ બતાવી શકું, ત્રીજું બતાવી શકું, એની એ જ રચનાઓ આપણે ઘણી બધી કેન્દ્રાભિવર્તી નલિકાઓ બતાવી શકીએ. એમાં મહત્ત્વનો પોઈન્ટ એ છે કે હું અહીંયા જે રચના બતાવું છું એને જરા ધ્યાનથી સમજો, કે મેં આ એક પોલાણ બતાવ્યું છે જ્યાં કોષ ગોઠવાઈ શકે એવું પોલાણ. જો મિત્રો, આખો એક પોલાણ થયું. એવી રીતે હું બધી જ રચનાઓમાં બતાવી દઉં. અહીંયા પણ બતાવી શકીએ, થોડું થોડું દૂર બતાવીશું આ રીતે. આ પ્રકારની રચનાઓ બતાવી, બીજી બે બતાવી દઈશું. એકાદ અહીં બતાવી દઈએ. ચાલો મિત્રો, મેં અહીંયા આ એક બાબત વિચારો, કોઈ એક ભાગને હાઈલાઇટ કરીને બતાવ્યો છે. આમાં આ જે છે એ કોષ સ્થાન છે, કોષ સ્થાન જેમાં કોષ હશે. હવે કોષ ક્યાં છે? આ તો કોષ સ્થાન થયું. મારે અહીંયા બતાવવું છે, તો હું આ પ્રકારના જે અનિયમિત કોષો બતાવું છું આ રીતે, એ છે મિત્રો અસ્થિકોષો. આ પેશીની રચના કરતા કોષો અસ્થિકોષો છે. આ અસ્થિકોષો બતાવ્યા, આ મેં બ્લેક પેનથી બતાવ્યા છે, એ બધા જ છે અસ્થિકોષો. હવે આ અસ્થિકોષો છે એ ક્યાં આવેલા છે? કોષસ્થાનમાં. એટલે આને આપણે લખીશું અસ્થિકોષ, ઓસ્ટિયોસાઇટ, અસ્થિકોષો. આ જ કોષો દ્વારા મેં તમને કહ્યું એમ આ પેશીનું સમગ્ર આંતરકોષીય દ્રવ્ય ઉત્પન્ન થયેલું છે, અને માટે આપણે એને નામ આપ્યું ઓસિન. ઓસિન નામનું આંતરકોષીય દ્રવ્ય જે આ જ પેશીની રચના કરતા અસ્થિકોષો દ્વારા ઉત્પન્ન થયેલું છે. સાથે સાથે તમને કહી દઉં મિત્રો, કે આ જે કોટરો હતા જેમાં કોષ ગોઠવાયેલો છે, એમાં આ કેન્દ્ર તરફ, આ જે તમે નળીઓ જેવી રચના જોવો છો, નલિકાઓ, આ બધી નલિકાઓ છે. આ નલિકા, જો હું આવી ઘણી બધી નલિકાઓને એકબીજા સાથે જોડી દઉં છું, જો કે હજુ આ નલિકાઓ અન્ય સાથે જોડાયેલી હશે જ, પણ આ રીતે જોડીશું એટલે આખું આ એક હાવર્ષીયન નલિકા બની.
અહીંયા બીજી હાવર્ષીયન નલિકા, ત્રીજી હાવર્ષીયન નલિકા, એવી ઘણી બધી હાવર્ષીયન નલિકાઓ હશે. અને ઘણી બધી હાવર્ષીયન નલિકાઓથી રચાતું જે તંત્ર છે આપણે એને શું કહીશું? હાવર્ષીયન તંત્ર કહીશું. એ પણ કહી શકું મિત્રો, આ કોષમાંથી પણ કોષીય પ્રવર્ધો બહાર આવતા હોય છે. આ કોષોમાંથી પણ કોષીય પ્રવર્ધો બહાર આવી શકે, નલિકાઓમાંથી પસાર થતા કોષીય પ્રવર્ધો આ રીતે આમ બહાર આવી શકતા હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે એના વર્ણનને સમજવા પ્રયત્ન કરીએ છીએ. બરોબર ધ્યાનથી આ બાબતને સમજજો. મેં શું કહ્યું અહીં જુઓ, પહેલો મુદ્દો બરોબર વિચારો કે અસ્થિ પણ શું છે? કંકાલ પેશી છે. અસ્થિ ઘન છે, બરડ છે, અસ્થિતિસ્થાપક છે. અસ્થિનું જે આધારક છે આંતરકોષીય દ્રવ્ય, આ બધું બતાવ્યું, એ કયા દ્રવ્યનું? ઓસિન દ્રવ્યથી બનેલું છે, એમાં વિભિન્ન પ્રકારના ક્ષારો હશે. અસ્થિની રચના કરતા કોષોને આપણે અસ્થિકોષો કહીશું. અસ્થિની રચના કરતા કોષોને અસ્થિકોષો કહીશું. અસ્થિની રચના કાસ્થિની સાપેક્ષમાં વધુ જટિલ છે. શરીરની મુખ્ય પેશી છે. શરીરમાં રચનાકીય માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ચલો, અસ્થિકોષો કોષસ્થાનોના અવકાશમાં, મેં બતાવ્યું હતું આ બધા કોષસ્થાનો છે એના અવકાશમાં અસ્થિકોષો આવેલા છે, તો કોષસ્થાનના અવકાશમાં આવેલા છે. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભારવહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈ અને પ્રાણીઓમાં હલનચલનની ક્રિયાને શક્ય બનાવે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા કે જે રુધિર પેશીની રચના કરતા રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણના ઉત્પાદન માટે જવાબદાર છે. હવે આ મહત્વનો મુદ્દો અહીં જુઓ કે સસ્તનના અસ્થિમાં આ એક સ્તંભ, આ એક, બીજો, ત્રીજો, ચોથો, એવા અનેક સ્તંભો આવેલા હોય છે જેને આપણે હાવર્ષીયન તંત્ર કહીએ છીએ. દરેક હાવર્ષીયન તંત્રમાં અસ્થિદ્રવ્યના અસ્થિદ્રવ્યથી બનેલા અનેક કેન્દ્રગામી કોટરો, આ એક, બીજું, એવા અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકારે ગોઠવાયેલા હોય છે જેને અક્ષીય કેન્દ્રવર્તી નલિકા અથવા હાવર્ષીયન નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, અહીંયા આપણે અસ્થિ પેશીની રચના પૂરી કરી. હવે આપણે એક ત્રીજા નંબરની પેશી, બે જ મિનિટનું કાર્ય છે મિત્રો, કારણ કે એનો આપણે વિગતવાર અભ્યાસ ચેપ્ટર નંબર 17 અને 18 કરવાના છીએ, છતાં પણ ઉપર છલ્લો ખ્યાલ મેળવી લઈએ તો ત્રીજી પેશી છે રુધિર. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, એ વિશિષ્ટ સંયોજક પેશી છે, પણ આપણે એને પ્રવાહી સ્વરૂપની હોવાથી પ્રવાહી સંયોજક પેશી કહીશું. હકીકત વિચારીએ તો આ રુધિર પ્રવાહી સંયોજક પેશીનું સંયોજક પેશી તરીકેનું સ્થાન વિવાદાસ્પદ છે, વિવાદવાળું છે, વિવાદાસ્પદ છે. એટલે સાચા અર્થમાં આપણે એને સંયોજક પેશી ન ગણી શકીએ. કેમ? કારણ કે સંયોજક પેશી તે કહેવાય કે જે પેશીની રચના કરતા કોષો દ્વારા જ એનું આંતરકોષીય દ્રવ્ય ઉત્પન્ન થયેલું હોવું જોઈએ. પણ મિત્રો, અહીંયા પ્રવાહી સંયોજક પેશી રુધિરમાં એના રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો દ્વારા રુધિર રસ એટલે કે આંતરકોષીય દ્રવ્ય એટલે કે આધારક ઉત્પન્ન થતું નથી, અને તેથી આપણે એને સાચા અર્થમાં સંયોજક પેશી ન ગણી શકીએ. પણ સંયોજક પેશી કેમ કહેવાય? કારણ કે શરીરના દરેક ભાગમાં રુધિર હોય છે, એટલે શરીરના બધા જ ભાગોને એ દેહધાર્મિક દ્રષ્ટિએ સાંકળવાનું કામ કરે છે, તેથી આપણે એને સંયોજક પેશી તરીકે ઓળખાવીશું. ચલો, હવે અહીંયા તમે જુઓ કે રુધિર નામની પ્રવાહી સંયોજક પેશી કયા ઘટકોથી બનેલી છે? તો એક તો એમાં પ્રવાહી રુધિર રસ આવેલો છે. આ રુધિર રસ એટલે જ મિત્રો એનું આધારક, અથવા એને આપણે આંતરકોષીય દ્રવ્ય કહીશું, જેનો ડિટેલમાં અભ્યાસ આગળના ચેપ્ટરોમાં કરવાનો છે. અને બીજું મિત્રો, એની અંદર વિવિધ પ્રકારના રુધિર પેશીની રચના કરતા કોષો હશે. આ કોષો ત્રણ પ્રકારના છે, રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. એ પૈકી આ જે રક્તકણો છે મિત્રો, રેડ બ્લડ સેલ, RBC, આ WBC છે, અને પેલા થ્રોમ્બોસાઇટ છે. ઓકે મિત્રો, હવે જુઓ કે એમાંના આ જે રક્તકણો છે એ મનુષ્ય જેવા પ્રાણીઓમાં કોષ કેન્દ્ર ધરાવતા નથી, ત્રાકકણો નથી ધરાવતા, ફક્ત કોણ ધરાવે છે? શ્વેતકણો, એક જ કોષ કેન્દ્રયુક્ત કોષો છે. અને એનું મુખ્ય કાર્ય શું છે આ પેશીનું?
તો પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે એટલે તે મુખ્ય પરિસંચારી એટલે સમગ્ર શરીરમાં પરિવહન પામતું તરલ એટલે પ્રવાહી પરિવહન પામતું લાલ રંગનું પ્રવાહી એટલે રુધિર જે કઈ ક્રિયામાં મદદરૂપ બને છે પરિવહનમાં ખોરાક અંતઃસ્ત્રાવ પોષક પદાર્થો એ બધાનું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ બધાનું વહન કરવામાં પરિવહન કરવામાં મદદરૂપ બને છે આપણે આટલે અટકીશું મિત્રો અસ્તો જય હિન્દ.